ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો પંત અને ધવનની ઇનિંગથી જીત્યું ભારત. ત્યારે વેસ્ટ ઇન્ડિઝે કર્યું ક્લીન સ્વીપ. શિખર ધવન અને ઋષભ પંતની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વેધી અને T20 અંતિમ મેચ જીતી લીધી છે. પંત અને ધવનની ઇનિંગની જીત્યું ભારત. વેસ્ટ ઇન્ડિઝે કર્યું ક્લીન સ્વીપ. શિખર ધવને ઋષભ પંતની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી અને અંતિમ T20માં 6 વિકેટ વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટને 181 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા હતા. આ જીતની સાથે ભારતે વેસ્ટ ઇન્ડિઝનો 3-0થી વ્હાઇટ વોશ કર્યો હતો. રોહિત શર્માના 4 અને રાહુલના 17 રન આઉટ થતા ભારતની શરૂઆત ખરાબ થઈ હતી. અહીંથી ધવન અને પંતે ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી. ધવને 62 બોલમાં 10 ફોર અને 2 સિક્સ સાથે 92 રન બનાવ્યા હતા અને પંતે 38 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 58 રન બનાવ્યા હતા. ભારતની શાનદાર જીત થઈ હતી ત્યારે બંને શાઈ હોપ અને હેઠમાયરના પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત કરી હતી. બંને ચહલનો શિકાર બન્યા હતા ત્યારે રામદીન 15 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. બ્રાવો અને પૂરે 14 વિકેટ માટે 9 અને 87 રનની ભાગીદારી નોંધાવી હતી ત્યારે બ્રાવોએ 37 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 43 રન બનાવ્યા હતા. પૂને 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 53 રન બનાવ્યા હતા ત્યારે ભારત તરફથી ચહલે 2 વિકેટ અને જ્યારે સુંદરે 1 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં વોશિંગ્ટનને સુંદર ચહેલનો સમાવેશ કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દામનગર ખાતે દારૂલ લેકમાં જામી સાતુલ સંસ્થાના પ્રેસિડેન્ટ ગુલામ મોહમ્મદ વાસ્તુ સાહેબની અધ્યક્ષતામાં તેજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં 5,000થી વધુ સંખ્યામાં લોકો જોડાયા હતા. મહારાષ્ટ્રના કલગુવામાંથી 50 વિસ્તારના 39 વર્ષ પહેલા એક રૂમમાં શરૂ કરાયેલી સંસ્થાએ શિક્ષણની જ્યોત દ્વારા જેમ દીવો પ્રગટે તેમ એક પછી એક શિક્ષણ સંસ્થાઓ સ્થાપી મહુવા બિલા બાદર રોડના બોટાદ માંગ રોડ ભરૂચ અને પાલનપુર ભાવનગર સહિત દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક લીધી હતી. માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, BBA, MPharm, BUA, MSM, BBS તેમજ ડિપ્લોમા સહિતના દરેક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી દેશ દુનિયામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કોલેજોમાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રે યોગદાન આપતા વિદ્યાર્થીનું ભવ્ય બહુમાન કરવામાં આવ્યું. એક સામાન્ય રૂમથી શરૂ કરાયેલ શિક્ષણ સંસ્થા વાત્સલ્યનો ગેગુર વડલો બની લાખો શિક્ષણ દ્વારા જે સિદ્ધિઓ મેળવી છે તે અદ્ભુત કહી શકાય તેવી સંસ્થા દારૂલ ઉલ્લેખમાં જામી ઇસાલુતના પ્રેસિડેન્ટ સહિત દેશભરમાંથી અનેક મહાનુભાવોએ તેજસ્વી સન્માન સમારોહમાં હાજરી આપી હતી અને ભવ્ય રીતે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત. શિવસેનાના જિલ્લા પ્રમુખ દ્વારા 25 નવેમ્બરે મિશન ચલો અભિયાનના ભાગરૂપે શિવસેના દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં 400થી ઉપર લોકો જોડાયા હતા. હડફ મોરવાના તાલુકામાં શિવસેનાની વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં 400 ઉપર બાઇક ભાગવા રેલીમાં જોડાયા હતા. મિશન ચલો અયોધ્યાના 25 નવેમ્બરનો નારો પણ લગાડવામાં આવ્યો હતો અને હડફ મોરવા તાલુકાની પ્રમુખની વરણી જિલ્લા પ્રમુખ લાલાભાઈ ગઢવીના હસ્તક કરવામાં આવી હતી. જોડે સ્નેહ સંમેલન, શિવબંધનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને આવનારી લોકસભા ચૂંટણીમાં શિવસેના દ્વારા ચૂંટણી જંગમાં ઉતરવાનું જણાવ્યું હતું અને આવનારો સમય શિવસેનાનો હશે એવું ભાષણમાં જિલ્લા પ્રમુખના લાલાભાઈ ગઢવીએ જણાવ્યું હતું. આજરોજ પંચમહાલ જિલ્લાના હડફ મોરવા તાલુકા ખાતે ભગવા બાઇક રેલી અને સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આવનારા દિવસોની અંદર લોકસભા, વિધાનસભા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ ઇલેક્શનની અંદર શિવસેના ઝંપલાવશે અને પૂર્ણ ભગવામય તાલુકો બનશે અને આ જિલ્લો પણ બનશે એવી આશા વ્યક્ત કરવા માટે અને શિવસૈનિકોમાં ઉત્સાહ વધે એને લઈને આજે નવા વર્ષના સ્નેહ સંમેલન રાખવામાં આવેલું હતું અને જોડે 25 નવેમ્બર જ્યારે કાર સેવા શિવસેના કરી રહી છે માનનીય શ્રી ઉદ્ધવ સાહેબ ઠાકરે મુંબઈથી પક્ષ પ્રમુખ જ્યારે જઈ રહ્યા છે તો અયોધ્યા તો અહીંયાથી બધા શિવસૈનિકો અહીંયાથી પણ આવે, જોડાય અને તાકાત બને શિવસેનાની અને ત્યાં અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર નિર્માણ થાય એને લઈને આજરોજ અમે હડફ મોરવા ખાતે અહીંયા એક સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રાખેલો હતો જોડે ભગવા બાઇક રેલીનું પણ આયોજન કરેલ હતું અને આજરોજ હડફ મોરવા તાલુકાની અંદર એક નવા તાલુકા પ્રમુખ શ્રી તાલુકા પ્રમુખને વરણી કરવામાં આવેલી હતી. ચેતનભાઈ બારિયા હડફ મોરવા તાલુકાના શિવસેનાના તાલુકા પ્રમુખની પણ આજે વરણી કરવામાં આવેલ હતી અને આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત શિવસૈનિકો હાજર રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર ખૂબ મોટી તાકાતથી હડફ મોરવા તાલુકો આગળ વધશે એવી આશા વ્યક્ત કરું છું. લાલાભાઈ ગઢવી, જિલ્લા પ્રમુખ શિવસેના, પંચમહાલ, મહેસાણા.
કિરણ ગોયલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. કાંકરેજ તાલુકાના રાજપુરા હાઈસ્કૂલના પટગઢમાં રવિવારના રોજ કાંકરેજ હિન્દીવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીના સન્માન સમારોહ યોજાયો હતો. કાંગ્રેસ તાલુકાના રાજપુરના હાઈસ્કૂલના પાટગણમાં રવિવારના રોજ કાંકરેજ હિન્દીવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહ અંતર્ગત સૌપ્રથમ બાળાઓ દ્વારા સ્વાગત કીધી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્યસન શ્રી સોમ ભગતે સોહમ આશ્રમના રાજપુર કાંકરેજ તથા પધાર્યા હતા અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં હતી. પૂજ્ય સંત શ્રી સોહમ ભગતે પોતાના વાણીનો લાભ આપીને આશીર્વચન આપ્યા હતા. 200 વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓમાં શર્વશંકર ભાઈ કે પ્રજાપતિના મોટા જામપુરા, હરવન ગોવન ભાઈ પ્રજાપતિ દિયોદર, ઉદાભાઈ આર પ્રજાપતિ ડીસા, સર્વ હીરાભાઈ કે પ્રજાપતિ મોટા જામપુરા, કૃષ્ણભાઈ એસ પ્રજાપતિ રૈયા, કચડાભાઈ કે પ્રજાપતિ રવેલ, સિંધિયાભાઈ એન પ્રજાપતિ સોની, મેવાભાઈ વી પ્રજાપતિ સરવા, રાયચંદભાઈ એ પ્રજાપતિ કુવાડા, સર્વ રાવજીબેન એસ પ્રજાપતિ નાથાપુરા, સર્વ નાગજીભાઈ એસ પ્રજાપતિ મોટા જામપુરા, સગરામભાઈ એસ પ્રજાપતિ થાતપુરા, સર નટવરભાઈ કે પ્રજાપતિ માંડલા, સર કેશાભાઈ બિજુલભાઈ પ્રજાપતિ થરા, સર્વ ઈશ્વરભાઈ આર પ્રજાપતિ શિહોરી, સર્વ ચેહરભાઈ વી પ્રજાપતિ નાથપુરા, તુલસીભાઈ આર પ્રજાપતિ રવેલ, જોઈતાભાઈ ડી પ્રજાપતિ લુદ્રા, સુરેશભાઈ કે પ્રજાપતિ પાલડી, સર્વ વીરાબેન વિરામભાઈ પ્રજાપતિ તેમજ કેરાર્યા વગેરે નાના મોટાનું ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભોજનદાતાઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ મંત્રી અને પ્રજાપતિના સમાજના કાર્યક્રમમાં લાવવા બદલ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. ત્યારે વિધિ પ્રકાશભાઈ અને પ્રજાપતિ અને કસરપુરા વાળાએ આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શેરશી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं. आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, यह हमारी शुभकामना है. भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है. एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े. जय सियाराम, जय सियाराम. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ,
की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं। साथ साथ में NSTU न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं। जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं। जय हिंद, जय भारत। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। एक बात आपको स्वागत है, CM विजय रूपाणी ये सूत्रपालना प्रासली खाते 15 करोड़ થી વધુ બનેલા માર્કેટિંગ યાર્ડ ને ખુલ્લું મૂક્યું છે। તો 40 લાખ ના ખર્ચે બનેલા સૂત્રપાળાના શાક માર્કેટ અને 2 કરોડ ના ખર્ચે બનેલા ચોપાડી નું પણ લોકાર્પણ કર્યું હતું। સોમનાથના સૂત્રપાળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રાજ સુડાસમા અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ઉપસ્થિત રહીને સૂત્રપાળાના 48 ગામોના ખેડૂતોને પોતાનો પાક અન્ય યાર્ડમાં વેચવા ન જવો પડે તે માટે 14 મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ પામેલા APMCને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 1960માં કોંગ્રેસે નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું પણ કામ પૂરું ન કરી શક્યા। નરેન્દ્ર મોદીએ ટૂંકા ગાળામાં નર્મદાનું કામ પૂરું કર્યું છે ત્યારે સરકારે સૌની યોજના શરૂ કરી છે, ઝડપથી પૂરું થાય એટલે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની રહેશે। અત્યાર સુધી 26 ડેમોમાં નર્મદા સાથે જોડાયેલા છે ત્યારે ત્રીજા તબક્કાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને એક વર્ષમાં કામ પૂરું થશે તેવા 115 ડેમોને સૌરાષ્ટ્રના નર્મદા સાથે જોડાવવામાં આવ્યા હતા। તો ગીરનો હિરણ ડેમ પણ નર્મદા સાથે જોડાયેલો હતો। કોંગ્રેસના શાસન કરતા ભાજપે ખેડૂતોને બમણા ભાવ આપ્યા છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તો જ સદ્ધર થાય, જો સરકારી માળું ન હોય તો ખેડૂત એકલ દોકલ થઈ જાય છે, એટલે નરેન્દ્ર મોદીએ સરકારી માળખું ઉભું કર્યું છે। તો ટેકાના ભાવને લઈને વિજય રૂપાણીએ જણાવ્યું કે સરકાર પારદર્શકતા ખરીદી કરશે અને ખેડૂતોના સીધા પૈસા તેમના ખાતામાં જમા થશે। છે કે સોમનાથ દાદાની ધરતી ઉપર તહેવારોના પવિત્ર દિવસોમાં એક સારા કામ માટે કે જે ખેડૂતલક્ષી કામ છે, ખેડૂતોના જે કાંઈ ઉપજ છે એને પૂરતા ભાવ મળે એ માટે સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડના નવા માર્કેટિંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે મારે આજે આવવાનું થયું છે। લાભપાંચમથી જ મગફળીને ટેકાના ભાવથી ખરીદી શરૂ થવાની છે। પહેલી વખત ઇતિહાસમાં 1000 રૂપિયા મણનો ભાવ સરકાર આપી રહી છે। આખી ખરીદીની પ્રોસેસ સંપૂર્ણ કડક અને પારદર્શક રીતે બનવાની છે। માર્કેટિંગ યાર્ડોમાં જ ખરીદી થશે અને બધા ખેડૂતોનું જે કોઈ માલ વેચવો હશે તો સરકારમાં માલ આપી શકશે। સરકાર ટેકાના ભાવથી ખરીદી કરી અને એમના ખાતામાં સીધા પૈસા બેંક દ્વારા પહોંચી જશે। આ પ્રકારની એક સુંદર વ્યવસ્થા રાજ્ય સરકારે ખેડૂતો માટે કરી છે। આ વખતે અનાજની ખરીદી તો આપણે દિવાળી પહેલાં શરૂ કરી દીધી, જેમાં જુવાર, બાજરી, ડાંગર આ બધી વસ્તુ આપણે ખરીદી રહ્યા છીએ, પૂરતા ભાવ આપી રહ્યા છીએ। હવે મગફળીની ખરીદી થશે, પછી ચણાની ખરીદી શરૂ કરશું। આ બધી ખરીદી તબક્કા વાઇઝ આપણે પારદર્શક રીતે ખેડૂતોને પૂરતા ભાવ મળે એ રીતે કરી રહ્યા। ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વ્યસન મુક્ત, સદાચારી અને સામર્થ્યવાન ગુજરાતના નિર્માણ તકે જ વિકાસ ચરિતાર્થ કરી શકાશે। મુખ્યમંત્રી ઉપસ્થિત ભક્તજનોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી અને જોગી સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા।
રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પહેલ રૂપે લા પાછમથી કલેક્ટર કચેરી ખાતે બિન ખેતી પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવશે તેમ પ્રમાણે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બાબતના સમર્થનમાં રાજ્ય સરકારે અમલી બનાવેલ વિવિધ યોજનાઓની વિગત પણ ટાંકી હતી મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સંવેદનાશીલ સરકાર તરીકે પ્રગટ કરી હતી અને રાજ્ય સરકારની મહત્વની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોકકલ્યાણના અનેક આયામો દ્વારા સિદ્ધ કરી શકશે એવો એકરાર પણ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકની રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી અને સૌની યોજના અન્વયે અત્યાર સુધી તથા બાકીના ડેમોના યોજનામાં સામેલ થવાની વાત પણ ઉચ્ચારી હતી ગુજરાતના ગરીણા સમાન મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ નરસિંહ મહેતા અને કવિ નર્મદ દયાનંદ સરસ્વતી સ્વામી સજાનંદ વગેરે મહાનુભાવોના સત્કર્મોથી ગુજરાત બન્યું છે અને આ મહાપુરુષોએ કંડારેલી કેડી પર પ્રવૃત્તિ થઈને ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ ને વધુ ઉજ્જવળ બનાવવા માટે તેમણે ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયેલા જોગી સ્વામી મહારાજના સંપાદ જન્મ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા સભાસ્થળે આવતા પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ સ્વામિનારાયણ વિદ્યાપીઠના રસિકલાલ ધારીવાળા સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું અને શાળાની મુલાકાત પણ લીધી હતી કાર્યક્રમ સ્થળે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આમંત્રિતોને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોનું પુરુષોત્તમ ચોટલિયાએ સ્વાગત કર્યું હતું તથા મહામંત્રી પીઠ ફરેણની સંસ્થાઓમાં ટૂંકો પરિચય આપ્યો હતો સૃષ્ટિઓના આગેવાનો અને સામાજિક સૃષ્ટિઓના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પુષ્પહાર તથા સ્મૃતિ ચિહ્નથી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ એડિશનલ ડીજી અનિલ પ્રથમ તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલદીપ ડોક્ટર મહેન્દ્ર પાલડી અને મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા અને પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંતો અને મહંતો તેમજ અનુયાયીઓ અને વિશાળ પ્રમાણમાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે બિન ખેતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે અને આ લાભ પાછળથી રાજ્યના તમામ કલેક્ટર તંત્રમાં બિન ખેતીની મંજૂરી ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે સપાદ શતાયુ સંત શ્રી દયાનંદગીરી બાપુના પાવન નિશ્રામાં મોરબી જિલ્લાના સરાવડા ખાતે ચાલી રહેલ દેવી ભાગવતના સપ્તાહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી રૂપાણીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું છે કે રાજ્ય સરકારના ચાર સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે પારદર્શકતા સંવેદના તેમજ નિર્ણાયકતા અને પ્રગતિશીલતા એ સરકારના કાર્યશૈલીના સિદ્ધાંતો છે જેમાં સમગ્ર વહીવટીતંત્રમાં પ્રામાણિકતા થાય છે અને માટે બિન ખેતીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે હોટેલ પેટ્રોલ પંપોને બિનજરૂરી પરવાનગી લેવામાં આવી મુક્તિ આપવામાં આવી છે આ ઉપરાંત એસીબીને વધુ શક્તિશાળી બનાવવામાં આવી છે ત્યારે લાંચ અધિકારીઓને બક્ષવામાં આવતા નથી આવા અપ્રમાણિક કર્મચારીઓને સજા થાય માટે સરકાર પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રીએ સર્વગ કહ્યું છે કે સત્તા અમારા માટે માણવાનું સાધન નથી સત્તા અમારા માટે સેવાનું સાધન છે હું ગુજરાતનો દાસ છું અને લોકોએ અમારાના વિશ્વાસ મૂક્યો છે એ પરિપૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ ત્યારે લોકોને આશા અને આકાંક્ષા અમારા પ્રત્યે છે અને અમે પૂર્ણ કરવા માટે સક્ષમ છીએ તો રાજ્ય સરકારને લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી એ રીતે સંવેદનાશીલથી કાર્યકર કરી રહી છે એટલે જગોડા પાસે ગુજાર અકસ્માત બાદ લોકોને પ્રસંગોપાત એસટી બસના રસ્તા દરે ભાડે આપવાનો નિર્ણય લીધો છે એ જ પ્રકારે અકસ્માતના બનાવમાં કોઈ પણ હોટલમાં પ્રાથમિક સારવાર ₹50,000નો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે સારવારના ગોંડલ પીરિયડમાં પૈસાના કારણે કોઈ વ્યક્તિ નવગરતા ના ભોગવા પડે એ માટે રાજ્ય સરકારે સંવેદના સભર નિર્ણય લીધો છે સૌરાષ્ટ્રને નંદન નવન બનાવવા માટે સૌની યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એની વિગતો આપતા રૂપાણીએ જણાવ્યું છે કે સૌની યોજનાના બીજા તબક્કાના કામોમાં આગામી જાન્યુઆરી માસમાં જાન્યુઆરી સુધી પૂર્ણ કરી દેવામાં આવશે જે ડિસેમ્બર માસ સુધીમાં ત્રીજા તબક્કામાં કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે સૌની યોજના થકી નર્મદાના પાણી 26 ડેમો સુધી પહોંચી ગયા છે ત્યારે 115 ડેમો ભરાઈ જશે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો એક વર્ષના 3 મોસમ લઈ શકશે આપણા ખેડૂતોના કાનમાં એવી તાકાત છે કે જો પાણી આપવામાં આવે તો સમગ્ર દુનિયાની ભૂખ ભાંગી શકે છે ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનાની ભૂમિકાને પણ સમજાવી હતી અને કહ્યું હતું કે આ વખતે પુરવઠા નિગમના માધ્યમથી માર્કેટિંગ યાર્ડ દ્વારા મગફળી ખરીદવામાં આવશે તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ ના થાય તેની તકેદારી લેવામાં આવશે તેમજ ખેડૂતોની તમામ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર સંત પરંપરાના વિશે જણાવટ કરી હતી અને કહ્યું હતું કે સંતોના સત્કારોથી આ ભૂમિ પવિત્ર થઈ છે સંતોએ પોતાના જાતની પરવાહ કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી અને આધ્યાત્મિક ચેતનાની આલેખ જાગવી જોઈએ
મુખ્યમંત્રીએ શ્રી મહાકાલી મંદિરમાં દર્શન કરી ગુજરાતનું સુખ અને સમૃદ્ધિની મંગલ કામના કરી હતી. તેમણે સંત શ્રી દયાનંદગીરી બાપુ અને શ્રી અમરગીરી બાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને પોથીજીનું પૂજન કર્યું હતું. આ વેળાએ સાંસદ શ્રી મોહનભાઈ કુંડરિયા અને પૂર્વ મુખ્યમંત્રી તેમજ જયંતભાઈ કવડિયા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ તેમજ શ્રીમતી અંજલાબેન રૂપાણી અને અંકિલા દૈનિક તંત્ર તેમજ શ્રી આર કે જાડેજા અને તેમજ નીતિનભાઈ ભારદ્વાર અને તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું જલપિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને એનએસ ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિહિ પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોગો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ, પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને
નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને યુપી વિધાનસભાના નેતા રામ ગોવિંદ ચૌધરીની તબિયત લથડી છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સપા નેતા રામ ગોવિંદ ચૌધરી શનિવારે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યાં તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. શનિવારે પ્રચાર કર્યા બાદ ઝાંસીમાં સમાજવાદ પાર્ટીના એક નેતા ત્યાં રોકાયા હતા. રાતના સમયે અચાનક જ તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અંગત માનવામાં આવે છે રામ ગોવિંદ ચૌધરીને સભામાં મોટા નેતા માનવામાં આવે છે. ચંદ્રશેખરને રાજનીતિક ગુરુ માનનારા રામ ગોવિંદ ચૌધરી જનતા પાસેથી પાર્ટીથી પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 2002માં તાત્કાલિક સપા સુપ્રીમ મુલાયમસિંહની સાથે આવી ગયા હતા. મુલાયમ સાથે રાજનીતિ કરનાર રામ ગોવિંદ ચૌધરી અખિલેશને એટલા જ અંગત માનવામાં આવે છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે સપને કારમી હાર મળી તે અખિલેશે તમામ વરિષ્ઠ નેતાના સાઈડમાં કરી દીધા હતા. 8 વખત MLA રહી ચૂકેલા રામ ગોવિંદ ચૌધરી બલિયાથી આવે છે. 5 બેઠકના ધારાસભ્ય છે. 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલેશ અને શિવપાલ વચ્ચે સંતાપ લઈને વિવાદ વ્યક્ત વર્તવ્યો હતો, તો તેઓ અખિલેશને પક્ષ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ એકવાર ફરી મહાગઠબંધન બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે એકબીજા દળોને કરવાની જવાબદારી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમના પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ ઉપાડી લીધું છે.
આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ એકવાર ફરી મહાગઠબંધન બનાવવાના પ્રયત્નો ગતિ પકડી છે. એકબીજા દળને એક કરવાની જવાબદારી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ ઉપાડ્યું છે. એન્ડી બીજેપી મોરચાને મજબૂત કરવાના પ્રયાસો વચ્ચે ચંદ્રબાબુ નાયડુ શનિવારે અમરાવતીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. અશોક ગેહલોત સાથે મુલાકાત બાદ નક્કી કર્યું હતું કે તમામ વિરોધ દળો 22 નવેમ્બર બેઠકનું આયોજન કરશે. ગેહલોત સાથેની મુલાકાત બાદ આંધ્રપ્રદેશ સીએમ ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે 2019ની ચૂંટણીમાં ભાજપ સરકાર દળો એક થવાની કોશિશ કરશે. દિલ્હીમાં આયોજિત આ બેઠક પહેલાં તેઓ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે અને ગઠબંધન માટે તેમનું સમર્થન માંગશે. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા માટે તેમજ સ્પેશિયલ પેકેજ ન મળવાથી એનડીએ સરકાર પાસેથી સમર્થન પરત લીધું છે. ત્યારથી તેઓ વિરોધી દળને એક કરવામાં કામમાં લાગ્યા છે. આ પહેલા શુક્રવારે જેડીએસ પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દે ગોડા સાથે પણ મુલાકાત કરી હતી અને પહેલા તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ચેન્નઈમાં ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે તેમણે માયાવતી અને અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.